हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो बधा, मजा में छो ने? तो आज आप धोरण 4 में पाठ 13 खेतर अने तेनी फरते वाड एमां भाग 5 निहाळीशुं, जेथी करीने तमने परिमिति अने हदनी लंबाई विशेनी जानकारी मळी रहे। तो कालना भाग में आप जोयुं हतुं ने के दोरी लईने जाते प्रयत्न करवाना, तो तमे बधा कर्या छे ने? तो बस आ 14 प्रश्नमां पण ए ज छे, तमारे आ जुदा जुदा आकारोने शुं करवानुं छे, एनी दोरी लईने मापवानुं छे अने गणवानुं छे कि कई आकृति मोटी थई ने कई नानी थई। હવે બે ચોરસને જોડીને અલગ આકૃતિ બનાવો અને તેની હદની લંબાઈ શોધો। ખાનામાં 1 સેમી ગુણ્યા 1 સેમીને ગણવા, બરાબર? તો હવે આની લંબાઈ કેટલી થશે? જુઓ, આનો 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો 8 સેમી। બીના ગણીએ જો 1, 2, 3, 4, 5, 6, તો 6 સેમી। સીમાં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 સેમી। ડી 1, 2, 3, 4, 5, 6, તો 6 સેમી થઈ। તો તમને આકારની બાજુથી ગણતા આવડી કે ન આવડી? તો એવી રીતે દરેક બાજુ ગણી દેવી અને એના સેમી કેટલા થાય છે એ આપણે બાજુમાં લખી દઈશું। 18. નીચેની આકૃતિ એમાંથી 1 સેમી માપનો ચોરસ કાપી લેતા બનતી આકૃતિ આ બી પ્રમાણે હશે। હદ નાની હશે કે મોટી તેની ગણતરી કરી લંબાઈ શોધો। જો આકૃતિ એની 3, 3, 3, 3 એટલે ટોટલ 12 સેમી થઈ। હવે આકૃતિ બી આવી, તો બીની હદની લંબાઈ જોઈએ 3 ને 3, બરાબર? 6, 7, 8, 9, 10 અને આવી 1 ને 1 કાંઈ નહીં, એટલે 11 અને 12, એટલે એની સેમીની લંબાઈ કેટલી થઈ? 12 સેમી। એટલે બંનેની હદની લંબાઈ કેવી રહી? સમાન રહી। હવે આ બાજુનો ટુકડો જુઓ, આમાં ક્યાંથી કાપ્યો? વચ્ચેથી કાપી દીધો। અહીંયા 3, 3, 3 એટલે ટોટલ 12 સેમી છે। હવે અહીંયા જુઓ, 3 ને 3 ને 3, 6 ને 9 થઈ, 10 થઈ, 11 થઈ, 12, 13 ને 14 સેમી થઈ ગઈ, એટલે એની આ આકૃતિના હદની લંબાઈ વધી ગઈ। 19 નંબર, 5 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસમાંથી 1 સેમી માપના 4 ચોરસ કાપી લીધા, જોવા દેખાય છે ને એમ કાપી લીધા, તો હવે હદની લંબાઈ શોધો કેટલી? 5 અને 3, તો આ 3 સેમીનો હતો, આ 5 સેમીનો હતો, એમાંથી 1 ને 1 કાઢી લીધા એટલે 3 સેમી વધ્યા। અહીંયા પણ 3, આ 3 સેમીનો હતો, અહીંયાથી 1 જતો અહીંયા, એટલે 1 સેમી 1 સેમી વધ્યા। હવે એ જ ટુકડા જતા રહ્યા, પરંતુ આ બાજુઓ તો રહી ને, એનો 1 સેમી 1 સેમી ગણાય ને, તો 3 ને 3, 6, 7 ને 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16, તો એ આ બીની હદની લંબાઈ થશે 16 સેમી। હવે 20, કે 1 સેમી માપના ચોરસ હદની લંબાઈ ખાલી જગ્યા છે, તો 1 સેમી ચોરસના માપના હદની લંબાઈ કેટલી હશે? 4 સેમી, ચારે બાજુનું થઈ ગયું ને। હવે 1 મેદાનની લંબાઈ 90 મીટર, 50 સેમી અને પહોળાઈ 50 મીટર છે, તો તેની હદની લંબાઈ શોધો। તો 90 મીટર 50 સેમી અને આ 50 મીટર, તો આ બધાનો આપણે સરવાળો કરીએ। જુઓ, આ 90 મીટર 50 સેમી હોય તો આ પણ એટલી જ થાય અને આ સામસામે બાજુઓ સરખી હોય, તો એ બધાનો સરવાળો કરતાં 281 મીટર જવાબ આપણો મળશે। 22. માયા અને છાયા વર્તુળની ફરતી એક સરખી ઝડપે દોડી રહી છે। માયા બહારના વર્તુળમાં દોડે છે, જ્યારે છાયા અંદરના વર્તુળમાં દોડે છે, તો તમે કહી શકો કે માયા અને છાયામાંથી પહેલા વર્તુળ કોણ પૂરું કરશે? તો કોણ પૂરું કરશે? માયા અને છાયામાંથી પહેલાં દોડ કોણ પૂરી કરશે? કારણ કે છાયા પહેલાં દોડ પૂરી, કારણ કે ત્યાં અંદરના વર્તુળમાં દોડે છે અને અંદરના વર્તુળની ત્રિજ્યા બહારના વર્તુળની ત્રિજ્યા કરતાં કેવી હોય? ઓછી હોય, એટલા માટે। હવે આ આકૃતિમાં જો આવી રીતે આપ્યું, તો બધી જ અલગ અલગ જગ્યાએથી દોડવાની શરૂઆત કરે છે, બરાબર? કોણ દર્શાવેલ પથ? દરેક વર્તુળની ત્રિજ્યા અલગ હોય છે, દરેક દોડવીનું અંતર
એક સરખું જળવાઈ રહે તેના માટે અલગ અલગ જગ્યાએથી દોડવાની શરૂઆત કરવાની હોય છે. બરાબર, તો હવે તમને ખબર પડી છે ને દોડમાં. હવે નીચે બે મેદાનના બે ચિત્રો આપેલા છે, બંનેને મેદાનની હદની લંબાઈ સરખી છે કે નહીં તે ચકાસો. 40 અને 60, 40 અને 60 તો સરખી થઈ ને. આમાં લંબાઈ 60, પહોળાઈ 40, અમાર પહોળાઈ 40, લંબાઈ 60, તો બંનેનો સરવાળો કરીશું તો 200 મીટર થશે. એટલો મતલબ બંને મેદાનની લંબાઈ સરખી છે. હવે કેટલી જગ્યા રોકે, 5 સેમી લંબાઈનું એક ચોરસ આપેલ છે, તેમાં બીજા 1 સેમી માપના ચોરસ દોરેલા છે, તો તેમાં આવેલા નાના ચોરસની સંખ્યા શોધો. તો જો અહીંયા આપ્યું છે તો 1 સેમી માપના ચોરસ કેટલા છે, 25 છે. એ આપણે અહીંયા ગણી દો 5 સેમી અને આ બાજુ પાંચ, તો ભાઈ ભાઈઓ 25, તો 25 સેમી 25 ચોરસ આપ્યા હોય. આપેલ ચિત્રમાં 1 સેમી માપના કેટલા ચોરસ આવેલા છે, તો 1 સેમીના જુઓ અહીંયા તમને જુદી જુદી સેમીની બાજુઓ લખેલી છે, તો અહીંયા 1 સેમીના 8 ચોરસ અને અહીંયા 9 ચોરસ આપેલા છે. તમે ગણતરી કરશો તો તમને ખબર પડી રહેશે. નીચેની આકૃતિને ધ્યાનથી જુઓ અને તેની નીચે લખેલ અંક મુજબ તેને સમાન રીતે વિભાજિત કરો. આ વિભાજિત ભાગમાં જુદી જુદી પેટર્ન દો. જુઓ, 6 ટુકડામાં વિભાજિત કરવાના છે. બરાબર, તો આમાં ટોટલ ટુકડા કેટલા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 6, તો 6 × 3, 18, મતલબ એક ટુકડો 3નો કરવાનો. તો જો આમાં 3 આવી રીતે આમ અલગ અલગ કર્યા. બરાબર, આમાં આ 3 ટુકડા કરવાના છે, તો એક ભાગમાં 4 ટુકડા આવશે, તો એને આવી રીતે અલગ કર્યા. તો જુઓ, આમ જુદી જુદી રીતે એમને ટુકડાઓ અલગ કર્યા છે. 28, નીચેની આકૃતિમાં કોની હદની લંબાઈ વધારે છે, તો કોના હદની લંબાઈ વધારે, આના હદની લંબાઈ વધારે છે. જો એક ચોરસની લંબાઈ 15 સેમી હોય તો નીચેની આકૃતિની લંબાઈની હદ કેટલી થશે. તો જુઓ, આપણે આ 15 સેમી એક ચોરસની 15 અને 15 30 35, આ એ રીતના આપણે ગણવાની છે. 15 × 15 = 30, 15 × 30 = 45, 45 × 60, 15 × 55 = 75, એવી રીતે કરશું ને તો 210 સેમી આની લંબાઈ થશે. એક લંબચોરસ બગીચો કે જેની લંબાઈ 110 મીટર અને પહોળાઈ 60 મીટર છે, તો તેની ફરતે વાડ કેટલી લંબાઈનો તાર જોઈશે, તો એના હદની લંબાઈનો સરવાળો કરશું તો 340 મીટર થશે. તો એનો મતલબ એને 340 મીટર લાંબો તાર જોઈશે. 32, નીચે આપેલી આકૃતિની હદની લંબાઈ શોધો. જો અહીંયા આકૃતિમાં લંબાઈની હદ આપણે લંબાઈ આપી છે, તો આપણે બધાનો સરવાળો કરીશું તો 12 મીટર આપણો જવાબ મળશે. હવે અહીંયા જો આકૃતિમાં એક બાજુની લંબાઈ ગાયબ છે, પરંતુ શું કીધું છે, કુલ લંબાઈ 20 સેમી છે, તો શું કરવું પડે, આપણે બાકી જે બાજુ આપી છે એનો સરવાળો કરી દઈશું, એને 20માંથી બાદ કરી દઈશું, અને જે લંબાઈ બાકી રહે એ એક્સ તરીકે હશે. હવે જો અહીંયા 1/2 મીટર 1/2 મીટર, તમને ખબર છે 1/2 1/2 બરાબર 1 થાય. બરાબર, તો અથવા આપણે આ બધા 1/2 મીટરની કરીએ એટલે કેટલા થાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 × 1/2 મીટર કરીએ. જો અહીંયા આપણે 2 × 4, 8 × 4 = 4 કે 4 મીટર, આમ પણ આપણે ગણતા શીખી ગયેલા છીએ. વાસંતીએ 50 મીટર લેસનો દડો ખરીદ્યો અને તેમાંથી તેણે 1 મીટર લંબાઈના 7 ચોરસ રૂમાલ પર લેસ લગાડવી હોય, તો કેટલા મીટર લેસ જોઈએ, તો ચોરસ રૂમાલની લંબાઈ 1 મીટર, ચોરસ રૂમાલના હદની લંબાઈ 4 મીટર થશે, તેવા 7 રૂમાલ કરવાના છે. 4 × 7 તેને 28 મીટરની લેસ જોઈશે. નીચે આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગની હદની લંબાઈ ચોરસ શોધો. 1 સેમીનો ચોરસ ગણવો, તો હદની લંબાઈ કેટલા ચોરસ છે આપેલા આપણે ગણવાની, 1, 2,
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને આ બાજુની રહી છે પાંત્રીસ અને છત્રીસ. તો ટોટલ છત્રીસ એમ દરેક બાજુ ગણવી પડશે અને ટુકડા કેટલા છે દસ. આની હદની લંબાઈ બત્રીસ સેમી, ચોરસની સંખ્યા દસ. આની હદની લંબાઈ છવ્વીસ સેમી અને ચોરસની સંખ્યા સાત થાય છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો તમને ચોરસની આ હદની લંબાઈ શોધતા આવડી ગઈ હશે, આવડી ગઈ ને મિત્રો? તો હવે કાલે આપણે આનાથી આગળનો ભાગ જોઈશું. ત્યાં સુધી આ બધું જ પાકું કરીને તમે તમારી આઈડલની નોટબુકમાં લખી દેજો. બાય બાય બાળમિત્રો.